અવલોકન શક્તિ ખૂબ જ પ્રબળ છે, એ બધું અવલોકન કરીને કહી શકે છે કે આ વસ્તુ આવી હશે. તો આપણે આ પાઠમાં એ વસ્તુ આપણે સમજી ગયા છીએ. તો આપણે એના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોઈએ. વેપારી ગુસ્સે શા માટે થયો? તો કે વેપારી છે એ ફકીર ઉપર ગુસ્સે થાય છે. શું કામ? કે જે ફકીર છે એ પોતે ઊંટ નું જે પ્રમાણે નું વર્ણન બતાવે છે, તો એ જે ઊંટ છે એ આ વેપારી નું છે. અને વેપારી નું શું થાય છે કે તે પોતે એનું જે માલ સામાન અને એના ઉપર ઝવેરાત છે એની લાલચે તે મને એ બતાવતા નથી અથવા તો કહેતા નથી, એટલે એ છે એના ઉપર ગુસ્સો આવી જાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ઊંટ એક આંખે કાણ હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? તો કે ઊંટ છે જ્યાં જ્યાં એને ઝાડના પાંદડા ખાધા છે ત્યાં એક આંખે, હવે એને એક આંખે દેખાતું નથી, એટલે જે જેટલું પાંદડું એને દેખાતું હોય છે એટલું જ એ પાંદડું ખાય છે. એટલે એના આધાર ઉપર જે ફકીર છે એ એવું અનુમાન લગાડે છે કે આ જે ઊંટ છે એ એક આંખે છે એ કાણ હશે. પછી ચોથો પ્રશ્ન છે કે ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો કે ફકીરે તેની અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું. તેનો આગળનો એક દાંત છે એ તૂટેલો છે અને તેની એક બાજુએ મન અને બીજી બાજુએ ખમ લાદેલા છે. તો આ બધું છે એ ઊંટનું વર્ણન કરે છે. તમને શું થાય કે હા તે જ મારી પેન લીધી હશે, પણ પેન એને લીધી ન હોય, પણ તમે જયારે લખતા હો ત્યારે તેને પેન નું આખું એવું અવલોકન એટલે કે પેલી રીતે એને જોઈ હોય તેની બધી અને નાની નાની વસ્તુ પણ દેખાણી હોય છે, એટલે એ પોતાની એની અવલોકન કરવાની ટેવ હોય છે. બરાબર? એટલે કે છે કે અર્થાથી કે છે કે વેપારી જ્યારે ફકીર પોતાની અવલોકન થી જોયેલી વાત જણાવે છે અને વેપારી ને લાગ્યું કે તેણે મારું ત્યાં સંતાડી દીધું છે, તેથી તેણે કડકાઈથી રાજા પાસે લઈ જવાનું કહ્યું અને તેના ઉપર ગુસ્સો કરે છે. ત્યાંથી છોડી મૂકે છે. બરાબર છે? તો આપણે આ પાઠનો પ્રશ્ન જવાબ છે તમારે પાકી બુકમાં લખવાના રહેશે. હવે આના પછી આગળનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.